તારીખ 12 ડિસેમ્બર, આજનો દિન મહિમા ગૌરીશંકર જોશી એટલે કે ધૂમકેતુ. ધૂમકેતુનો પ્રથમ વાર્તા સંગ્રહ તણખા મંડળનો પહેલો ભાગ પ્રસિદ્ધ થયો ત્યારે સાહિત્યાકાશમાં આ તણખાના તેજ સૂર્યની જેમ પ્રકાશી ઉઠ્યા. પહેલા જ પુસ્તકથી સર્વશ્રેષ્ઠ વાર્તાકાર તરીકે પ્રજામાં અને એમના હૃદયમાં છવાઈ ગયેલા ગૌરીશંકર ગોવર્ધનરામ જોશીનો જન્મ તારીખ 12/12/1892ના રોજ સૌરાષ્ટ્રમાં આવેલ વીરપુર જલારામ ખાતે થયો હતો. ગ્રેજ્યુએટ થતાં સુધી વૈવિધ્યસભર વાંચનથી સમૃદ્ધ થયા અને લેખનની શરૂઆત કરી. તેમણે અનેક હૃદયસ્પર્શી ચોટદાર અને અસરકારક વાર્તાઓ આપી. એમનામાં રહેલ શિક્ષકે પ્રૌઢ શિક્ષણ વાંચનમાળા, સંસ્કાર કથાઓ, બોધકથાઓ, મહાભારતની વાતો અને ટાગોર, ઝીબ્રાન વગેરેની વાણી ગુજરાતને પીરસી લોકશિક્ષણનું કામ બજાવ્યું છે. નવચેતનમાં પૃથ્વીસ ધારાવહી રૂપે પ્રગટ થવા માંડી. દરમિયાન ચા ઘરની સાહિત્ય ગોષ્ઠીમાં ભાગ લેતા. તેમની પોસ્ટ ઓફિસ નામની વાર્તા દેશ વિદેશની દસેક જેટલી શ્રેષ્ઠ વાર્તાઓના સંગ્રહમાં સ્થાન પામી છે. સાહેબ, આ એક ગાંડો ડોસો છે, એ હંમેશા પોતાનો કાગળ લેવા પોસ્ટ ઓફિસે ધક્કા ખાય છે. હંમેશા સવારમાં 4 વાગે ઉઠી અને પોસ્ટ ઓફિસે આવતો. એનો કાગળ તો કોઈ દિવસ હોય નહીં, પણ મરિયમનો કાગળ એક દિવસ જરૂર આવશે એવી ભક્તના જેવી શ્રદ્ધામાં ને આશા ભર્યા ઉલ્લાસમાં સૌથી પહેલો પોસ્ટ ઓફિસ આવીને બેસતો. પોસ્ટ ઓફિસ કદાચ જગતમાં સૌથી રસહીન મકાન, એનું ધર્મક્ષેત્ર તીર્થસ્થાન બન્યું. આ જ જગ્યાએથી હંમેશા બેસતો. એને એવો જાણ્યા પછી સૌ હસતા, પોસ્ટમેન મસ્કરી કરતા ને ક્યારેક મજાકમાં એનું નામ દઈ એને એ જગ્યા પરથી પોસ્ટ ઓફિસના બારણા સુધી કાગળ ન હોય છતાંય ધક્કું ખવરાવતા. અખૂટ શ્રદ્ધા ને ધૈર્ય હોય તેમ એ હંમેશા આવતો ને દરરોજ ઠાલે હાથે પાછો જતો. આ અમરકૃતિ પોસ્ટ ઓફિસ જેના પરથી લખેલી છે એ ગોંડલની પોસ્ટ ઓફિસ આજે પણ ધૂમકેતુના સાહિત્ય સર્જનની સાક્ષી બનીને અડીખમ ઊભી છે. ચૌલાદેવી, આમ્રપાલી, રાજ સંન્યાસી જેવી નવલકથા અને પાન ગોષ્ઠી જેવા હળવા નિબંધ સંગ્રહો તેમણે આપ્યા છે. સાહિત્યના બ્રહ્માંડમાં આ ધૂમકેતુએ ચારે તરફ સ્વૈર વિહાર કર્યો છે. મારો પ્રિય લેખક ધૂમકેતુ એમ ઝવેરચંદ મેઘાણી કહેતા. ઈસવીસન 1964માં તેમનું નિધન થયું. ગુજરાતના સાહિત્યાકાશમાં ધૂમકેતુનું નામ તેજસ્વી સિતારા સમૂહ સદૈવ દેદીપ્યમાન રહેશે.